મેના રોજ મતદાન યોજવા જઈ રહ્યું છે ત્યારે તાપી જિલ્લામાં મતદાતાઓમાં જાગૃતિના ભાગરૂપે જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. પ્રવૃત્તિના ભાગરૂપે પોસ્ટર મેકિંગ, રંગોળી અને મહેંદી સહિતની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ રહી છે. ત્યારે 3 એપ્રિલે જિલ્લા સદન કલેક્ટર કચેરીની બહાર ગ્રાઉન્ડમાં નોડલ અધિકારી દ્વારા ધારા પટેલના નેતૃત્વમાં પ્રવૃત્તિઓ યોજાઈ ગઈ, જેમાં મતદાન માટે જાગૃતિનો સંદેશ આપતી રંગોળી કરવામાં આવી, જેમાં ચિત્ર, શિક્ષકો અને જિલ્લાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત તાપી જિલ્લામાં વિવિધ સંસ્થાઓમાં સાયકલ રેલી, બાઇક રેલી, મહેદી સ્પર્ધા, પોસ્ટર મેકિંગ, રંગોળી, આ જુદી જુદી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલું છે. આજ રોજ જિલ્લા સેવા સદન કલેક્ટર કચેરીની બહાર કમ્પાઉન્ડ ખાતે લોકશાહીનું મહત્વ અને મતદાન માટેની જાગૃતિ નો સંદેશ આપતી રંગોળીનું પણ આયોજન કરવામાં આવેલું છે અને એમાં ચિત્ર શિક્ષકો અને જિલ્લાના વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધેલો છે. રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈને રાજપૂત સમાજમાં રોષ ભભૂકી રહ્યો છે.